स्थानिक स्वराज्यनी चूंटणी में मुंद्राना भूजपुर जिला पंचायत सीटना उम्मीदवार महेन्द्रभाई गढ़वीनो जंगी बहुमती थी विजय थशे एवो विश्वास स्थानिकोए व्यक्त कर्यो हतो। तो शू कहे छे स्थानिको, जुओ खास अहेवाल मां न्यूज पर। मारु नाम वनराज सिंह महिपत सिंह जाडेजा देसलपुर कंठी अने हूँ भारतीय जनता पार्टी सक्रिय कार्यकर्ता छू मुंद्रा तालुका अने अमारा गाम में देसलपुर कंठी गाम में भारतीय जनता पार्टी जो विकास ना कामों कर्या छे रस्ता होय रोड होय आरसीसी रोड होय के समाजवाद समाजवाड़ी बनावानी बात होय तो अमारा गाम में दरेक समाजवाड़ी बनी छे। अमारा गाम में राजपूत क्षत्रिय समाज नी समाजवाड़ी बनी छे आयर समाज नी समाजवाड़ी बनी छे पछी देवी पूजक दातनिया समाज नी समाजवाड़ी बनी छे पछी महेश्वरी समाजवाड़ी बनी छे मुसलमानों नी समाजवाड़ी भारतीय जनता पार्टीए बनावी छे। अमारा गाम में करोड़ों ना काम थया छे करोड़ों नी ग्रांटो वापराणी छे आज 3.5 करोड़ ना खर्चे अमारा गाम में हाईस्कूल बनी रही है देसपुर कंठी गाम में शिक्षण माटे तो आ बधु मान्य अमारा लोकडालिया धारासभ्य वीरेन्द्र सिंह जी जाडेजा एमना आगेवानी में आ करोड़ों रुपयाना विकासना कामों थे एना अमे खातमुहूर्त कराया वीरेन्द्र सिंह जाडेजा पोते हमें खातमुहूर्त कर गया 3.5 करोड़ रुपयानी हाईस्कूल बने से अमरा गाम में एवं रीते तो कई काम थे हजी विकास बंद नहीं थो हजी विकास सतत चालू है अने हजी विकास आम चालू रहेवानो छे अने ज्यां ज्यां पण अमारा गाम में रोड नी जरूर छे गटरना प्रश्न क्यों रोडना प्रश्न क्यों पाणीना प्रश्न क्यों संपूर्ण रीते देशभर गाम आज समृद्ध छे संपूर्ण रीते आपणे कहीए के विकासना काम करोड़ों रुपयाना विकासना काम भारतीय जनता पार्टीना अने मान्य धारासभ्य श्री वीरेन्द्रसिंह जाडेजानी आगेवानी में आ काम थया छे अने हजी थशे अने भारतीय जनता पार्टीना बे जे उम्मीदवार छे ए बहु जांगी बहुमती थी जांगी बहुमती थी जीते छे एमां कोई शंका ने स्थान नथी। बाकी बात रही चूंटणीनी चूंटणीनो माहौल छे गामे गाम अमे पण संपर्कमां रहीए छीए अने महेन्द्रभाई बहु माहोस माणस छे महेन्द्रभाई कारी पारकी छठीए जागनारो माणस छे कारी रातना गमे ते काम होय महेन्द्रभाई ने मिस कॉल करो तो महेन्द्रभाई अहीं हाजर होय ई नवेदना बे भाई हाजर होय આવી રીતે આ 110% વાત છે કે મહેન્દ્રભાઈ જંગી બહુમતીથી જીતે છે અને અમારા રતનભાઈ ગઢવી જે તાલુકા પંચાયતની સીટ ઉપર ઉભા છે એ જંગી બહુમતીથી જીતે છે એને શંકામાં કોઈ સ્થાન નથી। ભારત માતા કી જય વંદે માતરમ। સર્વપ્રથમ સર્વ મિત્રોને મારા જય માતાજી। હું ચૌહાણ કિરીટસિંહ ભીખુબા ગામ સિરાચા અને પ્રથમ તો આપણા માસાપુરા ન્યૂઝ પ્લસ એમની ટીમ આખી આપણા બાપુ જમલજી બાપુ સર્વના આપણે આભારી છીએ કે જેઓ નાનામાં નાના ગામડાઓમાં જઈ અને નાનામાં નાના માણસોનો અભિપ્રાય લે છે। બીજી વાત રહી મિત્રો આપણે આવે ચૂંટણીની તો મારા ગામ સિરાચાના તમામ વર્ગો તમામ યુવા વડીલો નાના મોટા ભાઈઓ મિત્રો ને હું વિનંતી કરીશ કે હવે આપણે આ ચૂંટણી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે આપણે જે પણ આપણા બે અહીંયા ઉમેદવાર છે આપણી સીટ ઉપર જિલ્લા પંચાયતના ઉમેદવાર આપણા મહેન્દ્રભાઈ ગઢવી અને તાલુકા પંચાયતના ઉમેદવાર રાજબા ગઢવી તો આપણે મિત્રો પહેલાં આપણી ગઈ ચૂંટણીમાં તાલુકા અને પંચાયતની ચૂંટણીમાં આપણે બે સીટો ઉપરથી જંગી બહુમતીથી આપણે જીત પ્રાપ્ત કરાવી હતી તો આ વખતે પણ આપણે એવી ને એવી મહેનત કરી અને બે આપણા જે ઉમેદવારો છે એમને આપણે બહુ જંગી મતીથી વિજય પ્રાપ્ત કરાવવાનું છે। મારું નામ છે દિલીપ કાના રબારી અત્યારે અમે બીજેપીમાં બહુ મહેનત કરે છે અને બે સારા કાર્યકર્તા છે અને સારામાં સારું મતદાન થશે એવું 100% મહેનત કરી રહ્યા છે બરાબર અને કામ પણ સારા થશે 100%। મારું નામ કનકસિંહ ચૌહાણ સિરાચા આપણે બીજેપીમાં વોટ આપવાના છે મહેન્દ્રભાઈને જીતાડવાના છે અને ખાસ કરી યુવાન વર્ગને 28 ફેબ્રુઆરીના વહેલી સવારે વહેલામાં વહેલા તકે બધાને વોટ કરવાના છે અને બહુમતીથી વિજયભાઈ આપણે મહેન્દ્રભાઈને જીતાડવાના છે। મહેન્દ્રભાઈ પહેલેથી જ પાર્ટીમાં રહ્યા છે કિસાન મોરચામાં પણ ઘણા કામ કરેલા છે અને મેડિકલ ક્ષેત્રે ગમે ત્યારે કાળી રાતે અડધી રાતે પણ પક્ષપાત જોયા વગર ગમે ત્યારે કામ આવે છે એથી મહેન્દ્રભાઈને વધારેમાં વધારે વોટ આપી વિજય બનાવીએ। હું વિશ્રામ નારાયણ ટાપરિયા ગામ સિરાચા આજે વર્તમાન ચાલી રહી છે ચૂંટણીનો એમાં મહેન્દ્રભાઈની કામગીરી જે છે એના માટે આપણે એક જ વાત કહેવી પડે
કે કાર્ય તો મહેન્દ્રભાઈ જેવો, કારણ કે એ પક્ષમાં છે, હોદો હોય કે ન હોય, પણ પોતે જ્યારે કામ કર્યા છે ત્યારે એને વોટ તો આપવો જ પડે. કારણ કે આપણે નાનામાં નાના કાર્યકરની પણ એ આપણી માંગ પૂરી કરી છે અને નાનામાં નાના માણસને જાતે પોતે જઈ અને પોતે કામ કરેલા છે. તો મહેન્દ્રભાઈને જીત તો આપણે મત તો આપવો જ પડે, એ ફાઇનલ છે. આજે આપણે એટલા માટે આ ટીવી ઉપર આવ્યા છીએ કે મહેન્દ્રભાઈ આજથી નહીં, મહેન્દ્રભાઈ 2001માં જ્યારે કિસાન સંઘમાં જ્યારે હતા ત્યારે પણ એનો કાર્ય અને કિસાન સંઘ ત્યારે જાગૃત ફૂલ હતો. એના પાછળ કિસાન સંઘ એટલો બધો જાગૃત રહ્યો નથી. પછી 10 વર્ષ જે સરપંચ આવ્યો ત્યારે એ પહેલાં જ 5 વર્ષોમાં એ અંડરગ્રાઉન્ડ ચેનલ નાખી અને જંગી તળાવમાં પાણી પહોંચાડ્યું, એ એનો વિશેષ કામ હતો. અને પહેલો એ લોકો કચ્છમાં એ કામ કર્યો હતો, બાકી અંડરગ્રાઉન્ડ પહેલાં કોઈ દી નાખી કોઈ પણ નહોતી. અને હવે પણ જ્યારે એ રાજકારણમાં સક્રિય થવા આવે છે અને સક્રિય રહેશે એટલે એના માટે એને વોટ આપી અને બહુ બહુ જંગી બહુમતીથી એને જીતાડવો, એનો પ્રશ્ન એટલો જ છે. અને મેડિકલમાં એક જણો નહીં પણ એના ત્રણે ત્રણે ભાઈ સતત હાજર રહે છે અને જ્યારે જોઈએ ને ત્યારે ફોન ઉપાડે છે. એટલે આપણે નાના કે મોટા સમજવો નહીં, આ નાની ચૂંટણી છે પણ એમાં વધારેમાં વધારે શું જોવું પડે કે આપણે અહીંયાના કાર્યકરને જોવું પડે. અને સારામાં સારો કાર્યકર આપણે અત્યારે મળ્યો છે એટલે એને જંગી બહુમતીથી જીતાડવો, એ અમારી આશા છે. જય માતાજી. આ મોટા કંડાગરાથી બોલા, પાલુકાકુ ગઢવી બોલા. અસી મેદરભાઈ અને મામા કે અસી બોએ બહુ જંગીથી મતદાન કંદાસી અને જીતાઈંદાસી, પણ અસાંકે જેડા ઉમેદવાર ખપ્યા હતા એડા જ અસાંકે મળ્યા આઈ. અસી એને પક્ષ જ પણ આભારી આયું, અસાંકે એડા જ ઉમેદવાર ખપ્યા હતા એક્ટિવ આઈ. અને બોએ મામો અને ભાણેજ બહુ એમ દિલસે કામ કરતા અને કોઈ એનમાં કોઈ શંકા જો સમાધાન સ્થાન નહીં. અમારું નામ દેવાભાઈ નથુભાઈ રબારી, ગામ બોપાવાન. અત્યારે બીજેપીમાં સારામાં સારું સમર્થન મળી રહ્યું છે અને પબ્લિકમાં બહુ ઉત્સાહ જોવા મળે છે. વધુ ને વધુ મતદાન કરે એવી આશા છે અને વધુ ને વધુ બીજેપીમાં મતદાન પડે પણ છે એવું અમે આશ્વાસન આપીએ છીએ. મારું નામ ઘનશ્યામસિંહ રાણુભા જાડેજા. હું એક દેસલપુરનો રહેવાસી છું અને ખેડૂત છું. અને અત્યારે જે ભાજપ પક્ષે જે અમારી સીટ ઉપર જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતમાં જે જેમને ટિકિટ ફાળવવી છે એ બંને જણા ગઢવી, જે એક અમારા મહેન્દ્રભાઈ અને બીજા અમારા રતન ગઢવી, એ બે ઉમેદવારો બહુ સક્રિય છે, સેવાભાવી માણસો છે અને શાંત અને ભરેલા ભાજપને ભરેલા માણસો છે. અને જે અત્યારે જે ભાજપે જે એમને ટિકિટ આપી છે અને મહેન્દ્રભાઈ તો પહેલાં પણ સરપંચ રહેલા છે અને સરપંચમાં પણ એમણે ભૂતપૂર્વમાં એમના કામ આજે પણ બોલે છે અને ઘણા એવા કામ એમણે વિકાસના કર્યા છે. અને આજે આગળ એમની ટિકિટ જ્યારે ભાજપે કિંમત કરી અને એમને ટિકિટ આપી છે એ બદલ અમને તો બહુ જ અમે રાજી થયા છીએ. અને અમે મહેન્દ્રભાઈને ઘણા આગળ અમે એવું વિચારીએ છીએ કે હજી ઘણા આગળ વધે અને બહુમતીથી અમે એમને જીતાવશું. અને અમને જ્યાં અમે જ્યાં જ્યાં જે ગામડા જિલ્લા પંચાયતમાં અમારા જે આ મહેન્દ્રભાઈના આવે છે એ જ્યાં જ્યાં અમે જઈ આવ્યા છીએ, પ્રવાસ પણ હું મારી રીતે કરી આવ્યો છું, મારા જે મિત્રો છે જ્યાં જ્યાં ત્યાં અમે જઈ આવ્યા છીએ અને ત્યાં અમને બહુ સારો સહકાર મળી રહ્યો છે. અને અમને એમ જ કહે છે કે તમે ચિંતા ન કરો, અત્યારે અમે ભાજપ સિવાય કોઈને મત આપશું જ નહીં. એટલે અત્યારે અમને પૂરેપૂરો વિશ્વાસ છે અને જે ટિકિટ આપી છે ભાજપે એનો બહુ અમે આભાર માનીએ છીએ. અને મહેન્દ્રભાઈ જ આવશે અને બહુ હોશિયાર માણસ છે, બધી રીતે કેટેબલ માણસ છે અને કામમાં પણ ગમે એ કામ હોય, આરોગ્ય ખાતાનું હોય, ખેતીવાડી ખાતાનું હોય અને પોતે કિસાન મોરચાના અત્યારે પ્રમુખ પણ છે અને અમને ગમે એ કામ હોય તો તપ્તર એ કામમાં હાજર રહે છે. મારું નામ ગઢવી ભીમસિંહ, હું કાંડાગરા ગામનો રહેવાસી છું. અત્યારે જુવાનોમાં તેમજ પ્રજામાં બહુ એવો ખુશીનો માહોલ છે અને આપણે બીજેપીની તરફેણમાં બહુ જ એવો સારો પ્રોત્સાહન અમને મળી રહ્યો છે અને કાંડાગરા અને ભુજપર મત વિસ્તારમાં સારામાં સારી એવી વોટિંગ થશે એવી આ પ્રજા ઉપર અમે આશા રાખીએ છીએ અને સારો એવો માહોલ બીજેપીની તરફેણમાં
અમને મળી રહ્યો છે. લોકો વધુમાં વધુ મતદાન બીજેપી તરફ કરશે એવી તો બધામાં માહોલ જોઈને લાગી રહ્યું છે. પણ બીજેપી જે પાર્ટી છે એ રાષ્ટ્રવાદી પાર્ટી છે, આપણે બધા એનાથી પરિચિત છીએ કે આ પાર્ટી કામ કર્યા છે. આધાર કાર્ડથી માંડી અને મા કાર્ડ જેવા કાર્યોમાં એ સારા કામો એવા કર્યા છે. ત્યાં રસ્તાઓ અને બીજી અન્ય પ્રવૃત્તિઓમાં પણ રાષ્ટ્રવાદી પ્રવૃત્તિઓ કે કોઈ પણ પ્રવૃત્તિ હોય એમાં બીજેપી હંમેશા સક્રિય રહી છે અને એમાં કાર્યો પણ કર્યા છે. મારું નામ દેવાનંદ ગઢવી, હું દેશલપરનો રહેવાસી છું. હું પોતે ખેતી કરું છું ને વાત આવે છે મહેન્દ્રભાઈની, તો મહેન્દ્રભાઈ તો તમે એનાથી વાકેફ છો કે ભૂજપુરમાં 10 વર્ષ પોતે સરપંચ રહી ચૂક્યા છે. અને અમે જ્યારે ભૂજપુરમાં ભરતા ત્યારે ભૂજપુરના બસ સ્ટેશને દોરા બપોરે અમને બીક લાગતી હતી, અને હમણાં જે ભૂજપુરનું સંચાલન થાય છે એ બસ સ્ટેશનથી થાય છે, એ વિકાસશીલ માણસ છે. અને જ્યારે આપણે મેડિકલ માટે કે શિક્ષણ માટે જ્યારે આપણે ફોન કરીએ તો એ 1.5 કલાકમાં પહોંચી આવે છે. મહેન્દ્રભાઈ નહીં પણ એના 2 ભાઈ અશોકભાઈ અને લક્ષ્મણભાઈ એ પણ પોતે હાજર રહે છે, અને અમને 100% વિશ્વાસ છે કે પબ્લિક એને મત આપશે. અને પબ્લિકનું હું રિક્વેસ્ટ કરું છું કે ભાઈ જો આપણે ભારત માને જો વૈભવ પરમ વૈભવના શિખર પર ચડાવવું હોય તો આપણે આપણા ભાજપને મત આપજો, આપણા કમળને મત આપજો, આપણા મહેન્દ્રભાઈને મત આપજો, અને મહાભારતને વૈભવ પરમ વૈભવના શિખર માથે ચડાવજો એવી મારી નમ્ર અપીલ છે. અને દરેક જનતાને હું નમ્ર વિનંતી કરું છું કે આપણો કમળ વિજય થાય. અને જા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમઃ ભારત માતા કી જય. મારું નામ જયેશ ચંદુલાલ શાભૈયા, રહેવાસી મોટી ભૂજપુર જબલપુર વાડી વિસ્તાર. આપણા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયત ઉમેદવાર મહેન્દ્રભાઈ ગઢવીને હાર્દિક અભિનંદન કે જે ભારતીય જનતા પાર્ટીને પણ આમ હું કહી શકાય કે જે સ્થાનિક ઉમેદવાર અને સક્ષમ ઉમેદવારને પસંદ કરીને અમારી લાગણી જીતી છે. મહેન્દ્રભાઈએ ભૂજપુર ગામ માટે ઘણા એવા કાર્યો કર્યા છે, જેમ કે શૈક્ષણિક ક્ષેત્રે હોય, સ્પોર્ટ્સ ક્ષેત્રે હોય, આરોગ્ય ક્ષેત્રે હોય કે કોઈ સામાજિક નાનો મોટો કોઈ પણ પ્રસંગ હોય એમાં એને સાથ સહયોગ સારો આપ્યો છે. બીજો કે આ જ્યારે નર્મદાના જે કેનાલ નીકળી એના ખેડૂત સાથે રહીને એને જે જંત્રીના 3-4 ગણા ભાવ વધારા કર્યા એમાં ખેડૂતોને અત્યારે ઘણો એવો ફાયદો મળ્યો છે. ને જે પહેલાં જંત્રી ઓછી હતી એના કરતાં અત્યારે એને જે જંત્રી ઔદ્યોગિક ક્ષેત્રે જે વધારી એમાં પણ બહુ સારો એવો એનો ફાળો છે. આજે અમે મહેન્દ્રભાઈને વિજય થાય એવી શુભેચ્છા સાથે અમે એમની સાથે છીએ ને એની સાથે જ રહીશું. જય હિન્દ, જય ભારત. મારું નામ વિજય કિશોરભાઈ પટેલ છે, વાડી વિસ્તારમાં રહેવાનું. સૌ પ્રથમ મહેન્દ્રભાઈને જ્યારે જિલ્લા પંચાયતની ભારતીય જનતા પાર્ટીએ ભૂજપુરની સીટ ઉપર ટિકિટ આપી ત્યારે એક અનેરો ખુશીનો માહોલ છવાઈ ગયો. અમારા સ્થાનિક જ ઉમેદવાર છે અને અંતરાત્મા સાથે અમે લોકો એમની કામગીરીથી જોડાયેલા છીએ. જ્યારે સરપંચ હતા મહેન્દ્રભાઈ ત્યારે પણ એના અતિથી વિશેષ કાર્યો એમના છે, શૈક્ષણિક કાર્યો હોય, આરોગ્ય હોય, સ્પોર્ટ્સને લગતું હોય, ખેતીને લગતું હોય. અને અત્યારે પણ મહેન્દ્રભાઈ હાલ ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા જિલ્લાના પ્રમુખ છે, તો કિસાનો માટે પણ એમણે ઘણી બધી કામગીરી કરી છે. સૌ પ્રથમ તો જ્યારે એ સરપંચ બન્યા ત્યારે આખા ગામના બસ સ્ટેશનથી લઈ હાઈસ્કૂલથી લઈ અને હોસ્પિટલ એવા અનેક કામ કર્યા કે જે એક વિકાસ જે મંત્ર છે વિકાસનો ભારતીય જનતા પાર્ટીનો એ વિકાસલક્ષી જ કાર્યો કર્યા છે એમને. અને જે તે વખતે અત્યારે પણ જોઈ રહ્યા છીએ આપણે કે કેનાલની ઉપર જ છીએ, તો જ્યારે મહેન્દ્રભાઈ સરપંચ હતા ત્યારે આ વિસ્તારમાં જબલપુર ભૂજપુર વાડી વિસ્તારની જે છે એમની દીર્ઘદ્રષ્ટિના હિસાબે જે તે વખતે મહેન્દ્રભાઈએ વિચાર્યું હતું તો જંત્રીના ભાવ જે હતા એ જંત્રીના ભાવ વધારી નાખ્યા. ત્યારે લોકોમાં રોષ પણ હતો, ખેડૂતોને એમ લાગ્યું હશે કે જંત્રીના ભાવ વધારી નાખ્યા. પણ એમનો સીધે સીધો ફાયદો અત્યારે જ્યારે જમીનો જેની જેની સંપાદિત થઈ છે એ નર્મદા કેનાલ હોય, રોડ હોય, હાઈવે નીકળે છે એ, તો એમનો ડબલથી 4 ગણો ભાવ ખેડૂતોને મળ્યો છે. તો એવા અનેકો કાર્ય મહેન્દ્રભાઈએ કર્યા છે અને અત્યારે પણ અમને અપેક્ષા છે કે જ્યારે મહેન્દ્રભાઈ અહીંયાથી જીતીને
જિલ્લામાં જશે ત્યારે અમારા પ્રશ્નોની વાચા એમ આગળ સુધી પહોંચાડશે અને અમારા પ્રશ્ન જેટલા પણ હશે એટલા બધાય પ્રશ્નોનો શાંતિથી ઉકેલ લાવશે એટલી આશા અને અપેક્ષા છે મહેન્દ્રભાઈ માટે. અને અમે અત્રેથી ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે અમને સ્થાનિક ઉમેદવાર આપ્યો અને એક એવો સક્ષમ કદ્દાવર ઉમેદવાર આપ્યો છે કે જેને કારણે અમે એના ઉપર વિશ્વાસ રાખી શકીએ કે અમારા દરેક કાર્યો સંપૂર્ણપણે પૂરા થશે અને અમારા પ્રશ્નોને વાચા મહેન્દ્રભાઈ છેક રાજ્ય સુધી લઈ આવશે. મારો નામ કરશનભાઈ અને હું ખેડૂત છું, ભોજપુરમાં ખેતી કરું છું. અને આ બધો આજે જે ખેડૂતોના કામ મહેન્દ્રભાઈ કર્યા છે, જે નર્મદા આવી અહીંયાથી નીકળી ત્યારે ખેડૂતોની વાડીઓ કપાણ્યું છે, એમાંથી પહેલાં પણ સારી યંત્રી મળી, હવે યંત્રી વધી તો એ સારી મળીને પાછો પણ મહેન્દ્રભાઈ બધા ખેડૂતોના કામ હશે એ સરકાર સુધી પહોંચાડશે એવી અમારે આશા છે અને મહેન્દ્રભાઈ સારા કામ કરશે. સૌને નમસ્કાર. આજે આપણે સમગ્ર ગુજરાતમાંથી જે સમાચારો આવ્યા અને ગઈકાલે જે પરિણામો જાહેર થયા એમાં સુરત જેવી મહાનગરની સિટીમાં કોંગ્રેસને એક પણ સીટ ન મળે એટલે જે મોદી સાહેબનું જે સપનું છે કે કોંગ્રેસ મુક્ત ભારત, એમાં સૌથી પહેલાં હું સુરતના સૌ નાગરિકોનો અહીંથી આભાર માનું છું કે તેમણે મોદી સાહેબનું સપનું જે કોંગ્રેસ મુક્ત સુરત કર્યું છે એ માટે સુરતના સૌ મતદારોનો ખૂબ ખૂબ આભાર. અને આવનારા સમયમાં એ જે મોદીની લહેર છે, જે ભારતીય જનતા પાર્ટીની જે લહેર છે, એ લહેર અકબંધ રહે અને ભોજપુર જિલ્લા પંચાયત સીટમાં પણ અત્યારે લગભગ ગામડાઓનો પ્રવાસ હું કરી ચૂક્યો છું. દરેક ગામમાં નાનામાં નાના સમાજોથી લઈને મોટામાં મોટા સમાજો પણ જે રીતે આવકાર અને સમર્થન આપી રહ્યા છે અને જે રીતે દરેક ગામના બૂથ લેવલનો કાર્યકર્તા, નાનામાં નાનો કાર્યકર્તા જેમ પોતે ચૂંટણી લડતો હોય એમ જે જહેમત કરી રહ્યા છે, એ જહેમતનું પરિણામ એ સુરત જેવો જ આવશે એવો મને આશા અને વિશ્વાસ છે. હું સૌનો અત્યારથી એક અપીલ કરું છું કે 28 તારીખ જો સવાર જો ઉગે જો પોર મેં ઉઠીને સૌથી પહેલો કમ એ મતદાન કેજો કમ કજા. મુંજી માય કે ભેણે કે ભાઈ કે મણી કે યુવાને કે ખાસ મુંજી અપીલ આય જે ભવ્ય ભારત જે નિર્માણ મેં અહીંયા જો મતદાન રૂપી યોગદાન દઈને અસાંકે સમર્થન કજા અને અસાં સાથે રહી અને જે કે જો મતદાન 100% મતદાન થયે હેતે રૂંધલ કોપણ માડું બાકી ન રહે, બસ મત ભાજપ જો જાય પરંતુ બૂથ સુધી પૂજાયેલજી. મણી કે અપીલ કરીએ તો અને સૌથી વધારેમાં વધારે મતદાન કરી અને પણ ભારત કે ભાજપ કે વિજય બનાવ્યું એવી ખાસ મુજબ અપીલ હે. અને મારા મત વિસ્તારમાં આવતા બોરાણા, પ્રતાપપુર, નાની ભુજપુર, ભુજપુર, ગેલડા, ડેપા, દેસલપુર, સિરાચા, ખાખર મોટી, કાંડાગરા અને ટુંડા વાંઢના તમામ મતદારોને હું નમ્ર અપીલ કરું છું કે આપનો કિંમતી અને પવિત્ર મત ભારતીય જનતા પાર્ટીના કમળને આપી અને મને વિજયી બનાવજો એવી ખાસ નમ્ર અપીલ. વંદે માતરમ, ભારત માતા કી જય. આપે ખરીદ્યા હશે કપડા 1000 પણ નહીં જોઈ હોય લુગડા બજાર. લુગડા બજારની ધમાકેદાર ઓફર, લુગડા બજારની અવિશ્વસનીય બમ્પર ધમાકા ઓફર 2020 રજૂ છે. 999ની એક એવી 3 કુર્તી માત્ર ₹1200માં, કોઈ પણ લેડીઝ જીન્સ નંગ 3ના માત્ર ₹1200, કોઈ પણ લેડીઝ ટોપ નંગ 3ના માત્ર ₹900, ગર્લ્સ જીન્સ અને ટોપની જોડી માત્ર ₹600થી શરૂ, મેન્સ જીન્સ અને શર્ટની જોડી માત્ર ₹700થી શરૂ, બોયઝ માટે જીન્સ, શર્ટ, ટી શર્ટ અને શેરવાની સૂટ તથા કુર્તા પાયજામાનો ભરપૂર ખજાનો મળી રહેશે લુગડા બજારમાં. રેગ્યુલર માટે ₹199થી ₹399માં અનેક વેરાયટીઓનો ખજાનો જોવા જરૂર પધારો આપને જ લુગડા બજારમાં. મેન્સ માટે શેરવાની, કુર્તા પાયજામા તથા બ્લેઝર મળી રહેશે. સ્થળ લુગડા બજાર ફેમિલી શોરૂમ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ.